श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारु आनंद गरबा यूट्यूब चैनल मा। आजे आपणे आ वीडियो मा सांभळीशु पुरुषोत्तम मासनी शुद्ध छठ अध्याय छठो, प्रभु विष्णुनी विनंती अने अमृत धारा धनबाई मनबाईनी वार्ता। ते पहला विष्णु भगवाननु ध्यान धरी लईए। ओम नमो भगवते वासुदेवाय। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों में शेयर करो। मित्रों, मैं अध्याय पांचमो जेनी अंदर विष्णुजी मरमास ने गौलोक में लई जाए छे तेनी वीडियो नी बद्दी लिंको नीचे डिस्क्रिप्शन में आपेली छे, ते सांभळता सांभळता हवे आपणे अध्याय छठो शुरू करिए। नारद जी बोल्या, हे निर्दोष नारायण, वैकुंठ अधिपति विष्णु भगवान ने गोलोक में जई शू कर्यु हतु ए सांभळवानी मने इच्छा छे, तो कृपा करीने ते मने कहो। श्री नारायण बोल्या, हे नारद, विष्णु भगवान अधिक मासनी साथे गोलोक में गया, त्यां जे बन्यु हतु ते हूँ तमने कहूँ छू, ते ध्यानपूर्वक सांभळो। ए गोलोकनी वच्चे श्री कृष्ण भगवान नु मंदिर छे, ते मणिमय थांभलाओथी शोभित छे। श्री विष्णु भगवान ने ते दूरथी जोयु અને તેના તેજથી આંખો અંજાઈને બંધ થવા લાગી, ધીમે ધીમે આંખો ઉગાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા, અધિક માસને પાછળ રાખ્યો। ભગવાન મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો। અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા। લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને બંને હાથ જોડી સ્તુતિ કરી। શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનાર અને ગોવાળોનો વેશ ધારણ કરનાર આપ ગોવિંદને હું વંદન કરું છું। આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો, આપની સુંદર આકૃતિ ત્રણેય ઠેકાણે ઉભેલી જણાય છે। આપ બે ભુજાવાળા હાથમાં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો, આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું। એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની યાજ્ઞાથી એમના પાપરદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાનને કરેલ ઉપયુક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોતનો પ્રાતકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સકીર્તિ રહે છે અને તે જીવન પર્યપ્ત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે। શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું। તે વખતે શ્રી કૃષ્ણએ પૂછ્યું, આ કોણ છે, એ કેમ રડે છે? ગોલોકમાં વસનારા બધા સદાય આનંદથી રહે છે, છતાં હે લક્ષ્મીપતિ, એને એ કયું દુઃખ છે કે તેના આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે? નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોપાલનાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઉભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું। શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું હું કહું છું, એ સ્વામી વગરનો છે, એને કોઈ અધિષ્ઠા નથી। બારે મહિનાઓ તિથિઓ કાષ્ટાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આનો તિરસ્કાર છે। સર્વે પ્રાણીઓ વનસ્પતિ નદી નાળા સરોવરો વગેરે એને ધિકારે છે। આ સૂર્યની સંક્રાંતિ રહે છે અને આ નંદિણ્યા મળીને મળમાસ સદા શુભ કાર્યમાં ત્યાજી છે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કાર કરે છે। આથી તે મરવા માટે તૈયાર થયો છે, પણ બીજાઓએ એને મારી પાસે મોકલ્યો છે, તેથી એ મારા શરણે આવ્યો છે। ખરેખર આનું દુઃખ દૂર કરવું અશક્ય છે। આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી, એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો। એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળને જોતા એમની સામે ઉભા રહ્યા। કથા સાંભળવા ઉત્સુક બનેલા શંકાદિક વગેરે ઋષિઓ બોલ્યા, હે સુતજી, તમે ભગવત કથાનું દાન કરનાર છો, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું હતું અને શું કર્યું તે કહો। શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોને ઉદ્ધાર કરનારો છે। હે સુત,
ब्रह्माना पुत्र नारदे ऋषिओना ईश्वर श्री नारायण ने शू पूछ्यु हतु ते कहो। ए नारद मुनि, भगवान महान भक्त छे तेथी तेमनु ए प्रश्न वचन उत्तम औषध रूप ज कहेवू जोईए। आम मित्रों, आ छठो अध्याय श्री बद्री नारायण पुराण पुरुषोत्तम महात्म्य श्री प्रभु विष्णु नी विनंती नो अध्याय संपूर्ण थाय छे। हवे आपणे पतित पावन पुरुषोत्तम मास नी धनबाई मनबाई नी वार्ता नु रसपान करिए। अमृत धारा धनबाई मनबाई नी वार्ता। धारा नगरी मा राजा भोज नु राज तपे। राजा गणो दानी अने प्रजा वत्सल हतो। प्रजाना दुखे दुखी अने सुखे सुखी थाय एवो हतो। आ नगरी मा धनबाई अने मनबाई नामनी बे बाईयो रहे। बन्ने पड़ोसण साथे ज व्रत तप करे, धर्म ध्यान धरे। एवामा पुरुषोत्तम मास आव्यो। धनबाई मनबाईए व्रत लीधा। बन्ने रोज शिप्रा नदी मा स्नान करवा जाए। नाईने प्रार्थना करे। धनबाई नाईने बोले के मने फरजो भोज भूपाल। आजे मनबाई एवं बोले के मने फरजो नंद गोपाल। एक वार राजानी दासी स्नान करवा आवी। एने धनबाई मनबाई नी प्रार्थना सांभळी। जईने राजा ने वात करी। राजा भोज ने नवाई लागी। बीजा दिवसे वेश पलटो करीने जाते नदीए आव्यो अने वातनी खातरी करी। राजा भोजे नक्की कर्यु के नाईने मारू स्मरण करती बाईयो दारिद्र दूर करू तो ज हूँ राजा साचो। एने तो तरत सेवको ने मोकली धनबाई ने दरबार मा तेड़ावी। धनबाई तो राजी ना रेड थई गई। हरख नो पार ना रह्यो। नक्की दयाळु राजा भोज सोनम भोर अने हीरा माणिक आपशे। धनबाई तो आवी दरबार मा अने हाथ जोड़ी ने उभी रही। राजा भोजे एने अधमण नु कोड़ू आप्यु। धनबाई नी बोठक पार न रह्यो। ए तो मोटी आशा लईने आवी हती अने मळ्यु अधमण नु कोड़ू। आखा महीना नी मेहनत माथे पड़ी। फळियामा बधा जाणशे तो हाँसी काढशे एवा डर थी धनबाईए कोड़ू चार आना मा काच्याने वेची दीधु अने गर्भेगी थई गई। आ बाजु धनबाई गई अने मनबाई काच्याने त्यां आवी। मोटू कोड़ू जे विचार कर्यो के कोड़ू हूँ ज लई जाऊं। फळियामा छोकराओ खाशे तो राजी थशे। ए तो छ आना आपीने कोड़ू लई गई। छरी लईने ज्यां कोड़ू काप्यु तो खड़ड़ड़ करदी हजार सोनम होर पड़ी। मनबाई तो राजी राजी थई गई। नक्की आ पुरुषोत्तम प्रभुनी ज कृपा छे। धनबाईए पांच सोना मोहर वटावीने सीधु सामान खरीद्या। 101 ब्राह्मणों ने नोतरा दीधा। जमाड़ी मो मांगी दक्षिणा दीधी। ब्राह्मणों तो मनबाई नो जय जयकार करवा लाग्या। आ जय जयकार वेश पलटो करी तमाशो जोवा आवेला राजे भोजे सांभळ्यो। धनबाई ना बदले मनबाई नो जय जयकार सांभळी एने नवाई लागी। तपास करता जणवा मळ्यु के धनबाईए तो कोड़ू चार आनामां वेची दीधु हतु। राजा समझी गयो के जेना भाग्यमां ना होय एने भूख पण न आपी शके। धनबाईए आ वातनी खबर पड़ी त्यारे तेनी आँख उगड़ी। भगवानने भूलीने भूख भज्या एनुं ज आ परिणाम हतु। एम करता बीजो पुरुषोत्तम मास आव्यो त्यारे धनबाईए पूर्ण श्रद्धाथी प्रभुने सेव्या। भगवानની કૃપા થઈ અને દરિદ્રતા ટળ્યું। અમૃત માસ અંતરથી ભજે ધને પુરુષોત્તમ ધ્યાન અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા આ કળિયુગમાં અધિક માસનું વ્રત કરનારા સૌ ભક્તજનને ફળજો। હવે આપણે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અને આવી જ दरोज अधिक मासनी वार्ता सांभळवा माटे चैनल सब्सक्राइब करो अने बेल आइकॉन जरूर दबाओ जेथी तमने कथा सौथी पहला मळी जाए।